ચલો હવે આપણે આજની છેલ્લી થિયરી તરફ આગળ વધીએ આજની જે છેલ્લી થિયરી છે એ છે વિદ્યુત પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપનમાં આપણે ખાસ કરીને જોઈએ તો અત્યાર સુધી આપણે આવો કંઈક કોષો ભણતા હતા બરાબર તો અહીંયા કોપર હતો ને અહીંયા ઝિંક હતો ને અહીંયા વચ્ચે પડદો હતો બરાબર અને આ કોષ જોડે હોય હવે આનો પોટેન્શિયલ કેટલો તમે પેલો એવરેડીનો સેલ આવે છે એ એવરેડીનો સેલ જોશો તો લખ્યું હશે કે ભાઈ વન પોઈન્ટ ચાર વોલ્ટ છે તો આ વન પોઈન્ટ ચાર વોલ્ટ છે એનું માપન કઈ રીતે કરવાનું કે ભાઈ આ વન પોઈન્ટ ફોર વોલ્ડ છે બરાબર અથવા આ જે કોષ છે આખો આ કોષના પોટેન્શિયલનું માપન કઈ રીતે થશે પોટેન્શિયલનું માપન કઈ રીતે કરવાનું કઈ રીતે એને મેઝર કરીએ કે આપણને ખબર પડે કે હા ભાઈ આનું માપન આટલું થાય કે આટલું આનું માપ છે એ કઈ રીતે ખબર પડે બરાબર તો આજે આપણે વિદ્યુતરૂપ પોટેન્શિયલનું માપન માટે જોવાના છીએ તો એના માટે એના માટે આ જે માપન કરવાનું છે એના માટે પ્રમાણિત વિદ્યુત ખાસ કરીને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપન માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એસએચઇ શું કહેવામાં આવે છે એસએચઇ સી સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ બરાબર તમારે એસએચી ખાલી યાદ રાખવું કદાચ એસએચ પૂછાય તો તમને આમ ગૂંસવાઈ ના જવા જોઈએ બરાબર જેને ગુજરાતી ઇંગ્લિશમાં જે કીધું સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કહેવાય ને ગુજરાતીમાં તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત વિદ્યુતરૂપ કહેવામાં આવે છે જે તમે જાણો છો હવે આનું ખાસ કરીને આપણે કઈ રીતે એ એ બનાવવામાં આવે છે તો કઈ રીતે એની પ્રક્રિયા થતી હોય છે ખાસ કરીને આપણે એની આકૃતિ જોઈ લઈએ એટલે કે એનું આપણે પદ્ધતિ જોઈ લઈએ કઈ રીતે આપણે એને બનાવીશું બરાબર તો આની અંદર જ્યારે એસએચી જ્યારે માપનમાં લીધું હોય ત્યારે પહેલી વસ્તુ ધ્યાનમાં એ રાખવાની કે એના જે જે એની અંદર આપણે વિદ્યુત ધ્રુવ યુઝ કરવાના છે એ વિદ્યુત ધ્રુવ જે છે બરાબર એ વિદ્યુત ધ્રુવ જે છે એ ખાસ કરીને શેના હોવા જોઈએ વિદ્યુત ધ્રુવ વાયુમય હોવા જોઈએ પહેલી કંડિશન છે પછી બીજી કન્ડિશન શું જે વિદ્યુત ધ્રુવો છે જે વિદ્યુત ધ્રુવો છે એને ખાસ કરીને જો આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ભણતા હોય તો વિદ્યુત ધ્રુવ જે છે એ હાઇડ્રોજન વાયુના બનેલા હોવા જોઈએ શેના બનવા જોઈએ હાઇડ્રોજન વાયુ ના બનેલા હોવા જોઈએ પછી જે એમાં આપણે જે આની અંદર આપણે જે એચસીએલ લેવાના છે એટલે કે ખાસ કરીને એની અંદર આપણે આ જેની અંદર આપણે ડુબાડવાના છે કારણ કે આની અંદર પણ એક કોષ હશે એને પણ આપણે ડુબાડીશું તો એ ખાસ કરીને જ્યારે એને ડુબાડવામાં આવે છે ત્યારે જે ડુબાડવામાં આવેલું દ્રાવણ છે એ ખાસ કરીને એચ પ્લસનું જ હોવું જોઈએ શેનું હોવું જોઈએ એચ પ્લસનું બરાબર એટલે જે વિદ્યુત રાસાયણિક દ્રાવણ છે જેની અંદર આપણે ડુબાડવાના છે અહીંયા કેવું આપણે અહીંયા ઝેડ ને CuSO4 ફો લીધું હતું બરાબર તો એવી રીતના જે દ્રાવણ છે એ એચ પ્લસનું જ હોવું જોઈએ એચ પ્લસ એટલે કે કેવું એસિડિક વિદ્યુત દ્રાવણ હોવું જોઈએ એટલે આમાં જે કન્ડિશન કીધી છે આપણે પહેલાં લખી દઈએ કે ભાઈ અહીંયા એચ પ્લસ આ જે છે એ કેવું હોવું જોઈએ પછી આપણે આગળ વધીએ કે ભાઈ આ જે છે એ ખાસ કરીને એચ પ્લસ એટલે કે અહીંયા આપણે લઈએ છીએ એચ સીએલનું કેવું લઈએ છીએ એચ બરાબર પછી ચોથી કંડિશન આની એ છે કે તાપમાન જે છે એ પચીસ ડિગ્રી એટલે કે પચીસ વત્તા બસો તોંતેર આપણે લઈએ તો તાપમાન બસો અઠ્ઠાણું કેલ્વીન હોવું જોઈએ કેટલું હોવું જોઈએ બસો અઠ્ઠાણું કેલ્વિન પ્રેશર જે છે એ વન એટમોસ્ફિયર હોવું જોઈએ કેટલું વન એટમોસ્ફિયર અને જે સી છે જે સાંદ્રતા જે વિદ્યુતમય દ્રાવણ લીધું છે એની સાંદ્રતા કમ્પલસરી વન મોલારિટી હોવી જોઈએ બરાબર તો જ આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપણે સમજાવી શકીએ તો બીકરમાં આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં શું લઈ લીધું એચ પ્લસ લઈ લીધું તાપમાન પચીસ ડિગ્રી રાખવાનું છે પ્રેશર એટલે કે દબાણ એક એટમોસ્ફિયર અને જે આ કોન્સન્ટ્રેશન એટલે કે વન મોલારિટી જે સાંદ્રતા આની લીધી છે એ આપણે વન મોલારિટી લેવાની છે કેટલી લેવાની છે વન મોલારિટી એચ પ્લસની સાંદ્રતા કેટલી લેવાની છે વન મોલારિટી લેવાની છે ઓકે ચાલો હવે આની અંદર આપણે ખાસ કરીને જોઈએ તો આવું એક વિદ્યુત ધ્રુવ ડૂબાડવાનો છે મેં કહ્યું હતું ને કે આપણે જે વિદ્યુત ધ્રુવ એચ ના બનેલા હોવા જોઈએ આ વિદ્યુત ધ્રુવ છે એ ખાસ કરીને કેનો બનાવવાના છે આપણે એચ ટુનું ધ્યાન રાખજો હો અને અહીંયા વચ્ચે વચ્ચ એક હું પ્લેટિનમ મૂકું છું શું મૂકું છું આ કાળા કલરનું પ્લેટિનમ છે હં ધ્યાન રાખજો અને હું દર્શાવી દઉં છું પીટી જેને કહેવાશે પ્લેટિનમ કેમ મૂકવાનું છે હું સમજાવું છું રૂકજો બરાબર ચલો હવે શું થશે હવે આની અંદરથી પસાર કરવામાં આવશે કયો ગેસ આમાંથી પસાર કયો કરવામાં આવશે આમાંથી પસાર કરવામાં આવશે એચ ટુ ગેસ બરાબર એચ ટુ વાયુને પસાર કરવામાં આવશે એચ ટુ વાયુને પસાર કરવામાં આવે અને સાથે 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 અહીંયા એક કોપરની પટ્ટી પણ તમે લઈ શકો છો તમારી ચોપડી પ્રમાણે અહીંયા કોપરની પટ્ટી તમે લઈ શકો છો બરાબર તો હવે થશે શું કે ધીમે ધીમે હવે હાઇડ્રોજન ગેસને પસાર કરવામાં આવે છે હાઇડ્રોજન ગેસને શું થશે ધીમે ધીમે આની અંદર પસાર કરવામાં આવશે ને અહીંયા જે એચ પ્લસ છે એટલે એચ પ્લસનું અહીંયા વાતાવરણ હશે કારણ કે અહીંયા એચ પ્લસ હોય અને અહીંયા હાઇડ્રોજન આવે એચ પ્લસ અહીંયા એચ ટુ ગેસ છે અંદર અને આજુબાજુ એચ પ્લસ છે તો પ્રક્રિયા શું થશે પ્રક્રિયા શું થશે આના જે એચ પ્લસ છે આ જે એચ પ્લસ આયનો છે આ જે એચ પ્લસ આયનો છે એ એચ પ્લસ આયનો જે છે એ ઇલેક્ટ્રોન મેળવી લેશે શું લેશે મેળવી લેશે એટલે આ એચ પ્લસ આયનો જે છે એ ઇલેક્ટ્રોનને મેળવશે ઇલેક્ટ્રોનને મેળવ્યા પછી બનાવશે એચ ટુ ગેસ શું બનાવશે હવે હાઇડ્રોજનના કેટલા થયા અહીંયા બે થયા અને અહીંયા એચ પ્લસ છે એચ પ્લસ છે અહીંયા હાઇડ્રોજન બે છે તો કેટલા જોઈએ ટુ એચ પ્લસ બે એચ પ્લસ થાય એટલે ઇલેક્ટ્રોન કેટલા થાય બે ઇલેક્ટ્રોન થાય આ પણ લખી શકો તમારી બુકમાં આ બેને કોમન લઈ લીધો છે એટલે એચ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન એટલે અહીંયા બે કોમન લીધો એટલે વન હાફ એચ ટુ આ સમીકરણ આપ્યું છે તમે કોઈ પણ સમીકરણ લખી શકો એટલે અહીંયા હાઇડ્રોજન ગેસ બહાર પણ ઉત્પન્ન થાય છે એટલે તમારી ચોપડીમાં આવા બબલ આપ્યા છે જોજો અહીંયા શું આપ્યા છે બબલ અહીંયા બબલ એ લે શું અહીંયા પણ પોટા થતા હોય બીજું કશું થતું હોય નહીં બરાબર હવે જે આ હાઇડ્રોજનનું જે પોટેન્શિયલ જે છે હાઇડ્રોજનનું જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલને ઈ ઝીરો જો આપણે આ સમીકરણના આધારે લખીએ તો ભાઈ એચ પ્લસ એચ ટુ જો માપો છો તો એ આવે છે ઝીરો વોલ્ટ એટલે કે નક્કી કરવામાં આવ્યો છે ઝીરો વોલ્ટ પ્રમાણિત કરવામાં આવ્યો છે વર્ડ અહીંયા એ રાખવાનો પ્રમાણિત કરવામાં આવ્યું છે શું કરવામાં આવ્યું છે પ્રમાણિત ઝીરો કરવામાં આવ્યું છે કઈ રીતે જેમ કે હું તમને એક્ઝામ્પલ કહું કે ભાઈ પહેલાં તો ત્રાજવાવાળી સિસ્ટમ હતી ખબર છે ને તમને તો ધારો કે હું કહું કે ભાઈ એક કિલો મને મેંગો આપો કેરી આપો તો એક બાજુ એક કિલોનું વજનયું મૂકશે અને એક બાજુ કેરી મૂકશે હવે કોઈ ગાંડો હોય તો એવું કહે કે ભાઈ આ એક કિલો છે એવું કઈ રીતે નક્કી કરો તો એ પ્રમાણિત કર્યું છે કે ભાઈ આનું એક કિલો છે તો પછી બે કિલો ત્રણ કિલો જેમ કે આપણે કંઈ અહીંયાથી અહીંયાથી બોમ્બે જઈએ અમદાવાદથી બોમ્બે જઈએ તો ભાઈ કે ચાર છસો કિલોમીટર છે તો છસો કિલોમીટર જ છે એવું કોણે કહ્યું તો કે ભાઈ અમને ખબર છે એક કિલોમીટર ડિસ્ટન્સ આટલું તો આટલેથી આટલું પછી છસો જેટલું થાય છે એટલે એક કિલોમીટર બનાવવાળો કોણ તો જે બનાવવા માટે જે કંઈ નક્કી કરવામાં આવે ને કહેવામાં આવે પ્રમાણિત તો એવી રીતના હાઇડ્રોજનનો જે પોટેન્શિયલ છે એ કેટલો પ્રમાણિત કર્યો છે ઝીરો વોલ્ટ કેમ ઝીરો કર્યો છે હું તમને સમજાવું જો એક તમને સિમ્પલ ઉદાહરણ આપું કે ધારો કે આ કોષ છે બરાબર આપણે બધું જૂનું જ ઉદાહરણ લઈએ આ ઝીંક છે શું છે આ ઝિંક છે આ કોપર છે શું છે કોપર અને બંને વચ્ચો વચ્ચ શું છે ક્ષાર્ક સેતુ છે ક્ષાર્ક સેતુનું કાલે ફંક્શન કહી શકું ઈન્ટ કરેલા છે બરાબર હવે આની અંદર બી તમે જાણો છો એવી રીતના કે ભાઈ આમાં ઝેડ એન એસ ઓફોર છે હવે કોપર લેતા હતા તો તમે આનો કોષનો પોટેન્શિયલ સુધી એમાં આપી નતા શકતા તો એની જગ્યાએ વહેલો અહીંયા હાઇડ્રોજન ને અહીંયા એચ પ્લસ અહીંયા અંદર શું લઈ લો એચ સી એલ બરાબર હવે આનો તો તમને ખબર જ છે શું છે ઝીરો આમાં કશું છે નહીં ઝીરો જ આવશે આન્સર હાઇડ્રોજન માટેનું તો જે પોટેન્શિયલ જનરેટ થયો એ આનો હોય એટલે તમે આનો પોટેન્શિયલ શોધી શકો જો જો ના સમજ પડી હોય તો આપણે એક બે દાખલા જોઈએ છે જેમાં તમને સમજાશે પણ આ હંમેશા યાદ રાખવાનું કે હાઇડ્રોજનનું પોટેન્શિયલ છે હંમેશા શું હોય ઝીરો હાઇડ્રોજનનો પોટેન્શિયલ હંમેશા ઝીરો વોલ્ટ હોય આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની બરાબર ચાલો આપણે દાખલા જોઈએ જેનાથી તમને વધારે સમજાશે કે કઈ રીતે આપણે આના દાખલાઓ કરવાના છે અને એનાથી તમને વધારે આઈડિયા પણ આવશે કે કઈ રીતે આપણે દાખલાઓ ગણવાના છે બરાબર અને તમારી બુકમાં આ દાખલા નથી પણ જૂની બુકોમાં આ દાખલા હતા જેનાથી વધારે સારું ક્લિયર થતા હતા ફંડામેન્ટલ એટલે હવે આજે આપણે જોઈશું એટલે તમને સમજાઈ જશે બરાબર ચાલો તો પહેલો જોઈએ દાખલો આપણે કે ભાઈ બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાને કોષનો પોટેન્શિયલ બે પોઈન્ટ છત્રીસ વોલ્ટ છે કેટલો છે બે પોઈન્ટ છત્રીસ એટલે કોષ બંધ હોય તો ઝીરો સેલ કેટલો છે બે પોઈન્ટ છત્રીસ વોલ્ટ બરાબર હવે કોષની પ્રક્રિયાનું સમીકરણ લખીને મેગ્નેશિયમ અર્ધકોષનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણો એટલે કે કોષની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું તો અહીંયા નેગેટિવ હવે તમે શું જાણો છો એક વસ્તુ તમે જાણો છો શું કે ભાઈ એનોડ જો હોય તો એનોડ હંમેશા કેવો હોય એનોડ હંમેશા કેવો તમે ગણો છો એનોડ હંમેશા પોઝિટિવ હોય તમે એવું ગણો છો ને બરાબર અને કેથોડ હંમેશા શું હોય નેગેટિવ તો આ જે સાઇન આપી હોય ને એની ઉંધી જગ્યાએ પ્રક્રિયા થતી હોય ના સમજ પડી પાછું બોલું છું સાંભળજો આ જ્યાં સાઇન કરી હોય એની ઉલટી જગ્યાએ પ્રક્રિયા થતી હોય જો અહીંયા નેગેટિવ હોય તો પહેલાં લખી દેવાનું એનોડ શું લખી દેવાનું એનોડ અને પહેલાં આપણે તો લખીએ જ છે આપણે કે ભાઈ એનોડ અને કેથોડ આ લખ્યા પછી જોવાનું કે એનોડ તો પોઝિટિવ છે તો એનું વિરુદ્ધ શું થાય નેગેટિવ એ પ્રક્રિયા એનોડ પર થતી હોય તો અહીંયા શું થશે મેગ્નેશિયમ તો મેગ્નેશિયમનું એમજી પ્લસ ટુ થાય છે તો ઇલેક્ટ્રોન હંમેશા કઈ બાજુ આવે જમણી બાજુ જ આવે આને શું કહેવાય એનોડ પર થતી હોય એને શું કહેવાય ઓક્સિડેશન મારી જગ્યા નથી તો અમારે બાજુમાં લખવાનું હા કેથોમાં જોવા જઈએ તો આ એચ પ્લસ એચ પ્લસ ઇલેક્ટ્રોન શું કરશે મેળવશે એટલે શું બનશે એચ ટુ સમજાય છે હવે એચ ટુ એચ કેટલા છે અહીંયા બે એટલે કેટલા ઇલેક્ટ્રોન કરવા પડે બે એટલે અહીંયા ટુ એચ પ્લસ આવે બરાબર હવે જો આપણે આને પ્રમાણિત કરીએ તો શું આવશે મેગ્નેશિયમ પ્લસ ટુ એચ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન તો આને આપણે પ્રોસેસ કરીએ તો શું બનશે એમ જી પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન પ્લસ એચ ટુ બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન કેન્સલ થશે બરાબર તો કોષ પ્રક્રિયા શું આવશે એમજી પ્લસ ટુ એચ પ્લસ ઇટ ગીવ એમજી પ્લસ ટુ પ્લસ એચ ટુ આને શું કહેવાય કુલ કોષ પ્રક્રિયા શું કહેવાય આ બે ઇલેક્ટ્રોન કેમ કર્યા ખબર પડી સામે ઉડી જાય એટલે આને કહેવાય કુલ કોષ પ્રક્રિયા પહેલાં આ લખવાની પછી દાખલો ગણવાનો કુલ કોષ પ્રક્રિયા હવે આપણે કીધું શું છે કે ભાઈ મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ ગણો બરાબર આપણે એવું કહ્યું છે ને મેગ્નેશિયમનું રિડક્શન પોટેન્શિયલ ગણવાનો તો આપણે જાણીએ છીએ શું જાણીએ છીએ ઇઝીરો સેલ જે હોય એ હંમેશા શું હોય ઈ ઇઝીરો સેલ મેં તમને આગળનામાં જે સમજાયું હોય આમાં જે દાખલા જે આગળની થિયરીઓમાં તમને હમણાં મેં સમજાયું હતું એ સમજાયું હતું આગળની થિયરીઝમાં સમજાયું હતું હમણાં રિડક્શન પોટેન્શિયલમાં હા કે ભાઈ એ ભયું એ હા એનોડ કેથોડ ઓકે આ જો આ ઇક્વેશન નથી આવ્યું તમને તો આ ઇક્વેશન હું તમને કહું છું તો ધ્યાન રાખજો એ ઇક્વેશન કઈ રીતે આવે છે દાખલામાં જ જોઈએ તો તમને સમજાશે જે ઈઝીરો સેલ છે એ કઈ રીતે ફાઇન્ડ કરીશું ઈઝીરો કેથોડ શું કેથોડ એટલે ઇંગ્લિશમાં લખ્યું છે ત્યાં જે થતું હોય રિડક્શન માઇનસ ઈ એનોડ શું લખવાનું ઇંગ્લિશ ઇંગ્લિશમાં લખવું હોય તો ઇંગ્લિશમાં ગુજરાતીમાં લખવું હોય તો ગુજરાતીમાં રિડક્શન બંને ઉપર જ રિડક્શન પોટેન્શિયલ હવે હું ના વિચારતા કે એનોડ પર તો સાહેબ ઓક્સિડેશન થાય છે અહીંયા કેમ રિડક્શન લખ્યું એનોડ ધીમે ધીમે ઓછો થતો જાય એના ઇલેક્ટ્રોન જતા જાય એટલે અહીંયા રિડક્શન લખાય છે એટલે ના સમજાય તો ઇઝીરો એનોડ લખશો તો બી ચાલશે રિડક્શન નહીં લખવાનું હવે કેથોડ ઉપર શું છે જોવો જોઈએ મને કહો છો કેથોડ ઉપર શું છે ટુ એચ પ્લસ કેથોડ ઉપર આ છે ને તો લખો ઇઝીરો એચ પ્લસ એચ ટુ માઇનસ ઈ ઝીરો એનોડ પર શું છે એમજી એમજી પ્લસ ટુ તો લખો એમજી એમજી પ્લસ ટુ સમજાય છે હવે ઇઝીરો જે સેલ છે એ કેટલો છે બે પોઈન્ટ છત્રીસ વોલ્ટ બે પોઈન્ટ છત્રીસ વોલ્ટ એટલે E0 ઈ ઝીરો સેલ માટે બે પોઈન્ટ છત્રીસ વોલ્ટ હવે આનું તો તમે જાણો છો શું જાણો છો આનું આનું શું છે આનું તો ઝીરો છે તો ઝીરો હોય એટ્રોજનનો તો ઝીરો છે ને હમણાં જોયો ને આપણે તો બે પોઈન્ટ છત્રીસ બરાબર ઝીરો સો એમજી એમજી પ્લસ ટુ બરાબર માઇનસ નિશાની એમ જતી રહેશે એટલે શું આવશે માઇનસ બે પોઈન્ટ છત્રીસ સમજાય બીજો એક દાખલો જોઈએ કે ભાઈ શું કીધું છે બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાન નીચેલા આપેલા કોષનો પોટેન્શિયલ જીરો ચોત્રીસ વોલ્ટ છે તો કોપર અર્ધકોષનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઘણું બરાબર તો હવે આપણે અર્ધકોષનું પ્રમાણિત રિડક્શન પૂરતી પણ કોનો કોપનનો તો પહેલાં તો પ્રક્રિયા લખવાની પહેલાં તમારે વિચાર્યા વગર એક વસ્તુ લખી દેવાની એનોડ અને કેથોડ પછી જોવાનું એનોડ તો એનોડ તો આવે ભાઈ પોઝિટિવ એનું ઉલટું જોવાનું એટલે શું નેગેટિવ નેગેટિવની રિએક્શન લખવાની એના ઉપર કે ભાઈ એચ ટુનું એચ પ્લસ થાય છે બરાબર એટલે કરવાનું શું એચ ટુ એચ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન હંમેશા ઇલેક્ટ્રોન એનોડ પર જમણી બાજુ કેથોડ પર ડાબી બાજુ યાદ રાખજો એચ ટુ કેટલા બે તો ટુ એચ પ્લસ નહીં ઇલેક્ટ્રોન કેટલા થાય બે કેથોડ ઉપર શું છે સીયુ પ્લસ ટુ તો સીયુ પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન શું આપશે કોપર લા આ પોઝિટિવ આ હોય કેથોડ નેગેટિવ આપણે એનું ઉલટું લખવાનું બરાબર હવે આ તો ખાસ લખી દેવાનું કે ભાઈ આ જે છે એ ઓક્સિડેશન છે ને આ શું છે રિડક્શન છે બરાબર ચાલો કુલકોષ પ્રક્રિયા લખીએ એટલે તમને સમજાય કે કુલ કુલકોષ પ્રક્રિયામાં શું થશે કુલ કુલકોષ પ્રક્રિયામાં એચ ટુ પ્લસ સીયુ પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન જેનાથી થશે શું ટુ એચ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન પ્લસ સીયુ ટુ ઇલેક્ટ્રોન ટુ ઇલેક્ટ્રોન નીકળી જશે તો થશે શું એચ ટુ પ્લસ સીયુ પ્લસ ટુ જેનાથી શું મળશે ટુ એચ પ્લસ પ્લસ સીયુ આ થશે કુલ કુલકોષ પ્રક્રિયા શું થશે કુલ કોષ પ્રક્રિયા હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે કોપરનો તો પહેલાં તો આપણે લખવાનું કે ભાઈ ઈ ઝીરો સેલ બરાબર શું લખવાનું ઇક્વેશન ઇઝીરો શું લખવાનું કેથોડ પણ શું થાય રિડક્શન માઇનસ ઈ ઝીરો એનોડ ઇંગલિશમાં ગુજરાતીમાં કંઈ બી લખી શકો હા રિડક્શન આ લખ્યું ડિડક્શન લખવું જ લખો ને તો ચાલશે હવે કેથોડ કેથોડ એટલે શું કેથોડ એટલે શું કેથોડ ઉપર રિડક્શન થવું એનો મતલબ શું ઈઝીરો કેથોડ ઉપર શું છે કેથોડ ઉપર શું છે ચેક કરો સીયુ પ્લસ ટુ ને સીયુ તે લખો સીયુ પ્લસ ટુ નું સીયુ માઇનસ ઈઝીરો એનોડ ઉપર શું છે એચ ટુ એચ પ્લસ એચ ટુ એચ પ્લસ હવે ઈ સેલ તમને કેટલો આપ્યો છે 0.34 પોઈન્ટ હવે જે એચ ટુ એચ પ્લસ છે એ તો શું થઈ જશે ઝીરો થઈ જશે તો ફાઇનલ આન્સર શું આવશે આ તો ઝીરો થઈ ગયો આ તો ઝીરો થઈ ગયો કારણ કે હાઇડ્રોજન છે બરાબર તો સીયુ પ્લસ ટુ શું આવશે ઝીરો વોલ્ટ બરાબર કાલે આપણે આગળ નન્સ્ટ ઇક્વેશન જોઈશું જેનાથી તમને વધારે આઈડિયા આવશે ઓકે ચાલો આજે આપણે આટલે સુધી રાખીએ